ઉપદેશમાળામાં ધર્મદાસ ગુરુજી લખે છે, પથ્થર એના હો કીવો પથ્થરમ ડક્કું ઇચ્છઈ મિગાર્યો સરમ પપ્પા સરમ પત્ની વિમત દઈ. બનવું હોય તો સિંહ બનો, કૂતરા મત બનો. એક વહુ ને સાસુ ખખડાવે છે ત્યારે વહુ ને સાસુ સારી નથી લાગતી. અરે સાસુ ખરાબ નથી, આ સાસુ ને બોલાવનાર તારા કર્મ છે. ખરાબ હોય તો તારા કર્મ છે, ખતમ કરવાનું તારા કર્મ ને ખતમ કર. કૂતરા ઉપર પથરો મારશો, પથરો મારનારને ભસવાનો નથી, એ પથરા ઉપર તૂટી પડે છે, પથરાને બચકા પડે છે. અને સિંહ ઉપર જયારે તીર છૂટે છે શરમ કરતું, ત્યારે સિંહ તીર તરફ નિશાન નજર નથી કરતો. આ તીર ક્યાંથી આવ્યું છે એના પર કર્મ એ મૂળ છે, ઉપાદાન કારણ છે, વ્યક્તિ એ નિમિત્ત કારણ છે. કર્મ જળ છે માટે તમને હેરાન ડાયરેક્ટ નથી કરી શકતો, એ વાયા મીડિયા ઉકરા દ્વારા તમને હેરાન કરે છે. સુવર્ણ બાહુ આ ભાવનામાં આગળ વધ્યા, મૃત્યુ થયું, સમાધિ પૂર્વક દસમા દેવલોકમાં ગયા અને દસમા દેવલોકની અંદર ભગવાન વિમલનાથ થી લગાવી ભગવાન નેમિનાથ સુધી કેટલા તીર્થંકર થયા, કેટલા ના આવડે છે 24 ભગવાનના નામ? રૂપલભાઈ આવડે? વચ્ચેથી પૂછ્યું તો આવડે, સોળંગ આવડે, વચ્ચેથી ના આવડે તો વચ્ચેથી નોટ ગણવાનું કહીએ તો ગણી શકો? નોટ ને ભગવાનમાં ફરક છે, એ જ કહું છું. નોટ ને ભગવાન માની લીધા તમે, પછી ફરક જ પડે ને? આડા આવડા ઉપરથી નીચેથી ખાલી 24 નામ યાદ નથી, શેરબજારના બધા ભાવ યાદ રહી જાય. સોના ચાંદીમાં આવેલા ઉછાળા તેજી બધું જ યાદ રહે છે, ભગવાનના નામ યાદ નથી રહેતા. બોલતા જાઓ 13મા શ્રી, બધા 14મા શ્રી, 15મા, 16મા, 17મા, 18મા, અમુક એટલા ઉસ્તાદ છે ખાલી લિપસિંગ કરે છે, 19મા, 20મા, 21મા અને 22મા. નમી અને નેમીમાં ફરક ખરો કઈ? નમી કેટલામાં? ઉબુલ ભાઈ ગોટાળા માર્યા. નમી 21માં, નેમી 22માં. વિમલનાથ થી લગાવીને નેમીનાથ 10 ભગવાન છે. ગણજો બરાબર, ગણવામાં તો માસ્ટર છો ને. એક રૂપિયો ક્યારે વધારે જાય નહીં અને એક રૂપિયો ક્યારે ઓછો. કીર્તિભાઈ 10 ભગવાન આવા 5 ભરતમાં થયા એટલે કેટલા થયા? 50. વેરી ગુડ. એવા 5 ઐરાવતમાં થયા કેટલા થયા? 100. 5 ઐરાવત, એક એક માં 10 10, 50 ને 50, 100. અને એક એક પરમાત્મા ને કેટલા કલ્યાણક? 5. તો 100 ને 5 ગુણો કેટલા થયા? 500. આ એ પરમાત્મા છે કે જેને પોતાની લાઈફમાં દેવ ભવની અંદર એક ભગવાન ના નહીં, કેટલા ભગવાન ના 500 કલ્યાણક ની રિયલ માં ભાગતી કરી. આપણે એક કલ્યાણક ભારે પડે છે. આજે જન્મ કલ્યાણક પ્રભુનું 8મ આવ્યો. ઓહો, ક્યારે પૂરું થાય? સવારે ઉઠતા તો કેટલી ઝીલાશ હશે, કરું કે ના કરું એવું થયું હશે. એક એક કલ્યાણક ની આરાધના કરો, તમારા કલ્યાણક થાય એવી શક્યતા છે. કલ્યાણક ભૂમિ છોડી દીધી તમે લોકો, તમારી તીર્થોની યાત્રા એટલે કઈ? બોલો, જલ્દી બોલો. તમારે તીર્થ યાત્રા કરવાનું ડેસ્ટિનેશન કયું? રેવાજો, જે હાઈવે ઉપર મસ્ત મજાની ધર્મશાળા હોય, 5-સ્ટાર ભોજનશાળા હોય, જે એસી ની રૂમ મળતી હોય, જે 2 ને બદલે 4 દિવસ મળતું હોય, અમે પાવાપુરી જવાના. બિહાર નું નહીં, રાજસ્થાન નું. આખી જિંદગી તો ઘરની અંદર રહીને સુખશીલતા ભોગવો છો, એ 5 દિવસ માટે યાત્રા કરવા જાઓ ત્યારે તો થોડુંક સહન કરો. આ સહન કરશો તો જીવનભર યાદ રહેશે. 500 કલ્યાણકની આરાધના કરનારા પ્રભુ 10મા દેવલોકની અંદર વિષય સુખોની સગવડ હોવા છતાં પણ એના વચ્ચે વૈરાગ્ય ભાવમાં આગળ વધી રહ્યા છે.
सामान्य थी देवता नु आयुष्य जारे पूरु थवानु होय मारा कर्मा छ महीना पहला मारा कर्मावानी शुरू थाय आंखो उघाड़ बंद करवानी शुरू थाय सेवक वर्ग मानवानु बंद करी दे अपने तो सेवक आवे त्यारथी मानतो ना होय पण तीर्थंकर ना आत्मानी स्थिति जुदी होय छे सेवक वर्ग वधारे नी सेवा माळा वधारे विकसित बने प्रभु नु तेज वधारे निखार लावे आ ये भगवान जो 24 भगवान मां कोई परमात्मा में घटना न घटी हो एवी एक घटना आ दसमा देवलोक में प्रभु हता त्यारे घटी।